नमस्कार, स्वागत छे आपનું સમાચાર સુપર ફાસ્ટ માં. આપની સાથે હું છું પ્રિયંકા. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર માં કોરોના વિસ્ફોટ. સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસેથી માંગ્યો સ્ટેટસ રિપોર્ટ. 27મીએ થશે સુનાવણી. કર્ફ્યુ બાદ અમદાવાદ ફરી ધમધમતું દેખાયું. શિવરંજની ચાર રસ્તા પર ટ્રાફિક વધ્યો. શનિ અને રવિવાર બાદ ફરી ઓફિસ શરૂ થતા ઘણા વિસ્તારોમાં ટ્રાફિકમાં વધારો. અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના કેસમાં વધારો. બોપલ બ્રિજ પાસે આવેલ ઇસ્કોન પ્લેટિનિયમમાં કોરોનાના કેસ વધ્યા. એએમસી દ્વારા ઇસ્કોનના 304 મકાન માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો. અમદાવાદમાં માત્ર રાત્રિ કર્ફ્યુ. સવારથી લોકો બજારમાં ખરીદી માટે નીકળ્યા. બોડકદેવ વિસ્તારમાં શાકભાજીના ભાવ બે ગણા થયા. અમદાવાદમાં હવે રાત્રિ કર્ફ્યુ યથાવત. સવારથી ઘણી જગ્યાએ અવર જવર દેખાઈ. લોકો નિયમોનું પાલન કરતા નજરે પડ્યા. બસ સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન. અમદાવાદમાં એએમસીએ ટ્વીટ કરીને આપી માહિતી. શહેરમાં આજની તારીખે એએમસી કોટાના 710 બેડ ખાલી. ખાનગી હોસ્પિટલમાં 158 બેડ્સ ખાલી. અમદાવાદમાં પોલીસે લોકોની ભીડ ન થાય તે માટે સર્કલ્સ બનાવ્યા. ચોરસ અને ગોળ રાઉન્ડમાં જ લોકોને ઉભા રહેવાનો આદેશ આપવામાં આવ્યો. ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે અનોખો અભિગમ. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનમાં નિયમોની એસી તેસી. બસમાં બેસવા ધક્કા મૂકી. પડાપડીના દ્રશ્યો. લોકો કોરોનાના નિયમો ભૂલ્યા. શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ. કોરોનાને કારણે આ વર્ષે નહીં યોજાય મેળો. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય. 11 થી પૂર્ણિમા સુધી મેળાની પરંપરા. દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે શામળાજી મંદિર. ગાઈડલાઈનના આધારે દર્શન કરી શકાશે. નિજ મંદિરમાં જ ઉજવાશે તુલસી વિવાહ ઉત્સવ. મેળાના તમામ આયોજનો રદ કરાયા. અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર 8 મહિના બાદ ખુલ્યું. વહેલી સવારથી ભક્તો દર્શને પહોંચ્યા. કેટલાકે પરિસરની બહારથી સોશિયલ ડિસ્ટન્સ અને નિયમો સાથે દર્શન કર્યા. ભાવનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં પોઝિટિવ કેસમાં સતત વધારો. કેસ વધતા 13 સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી. તમામ જનસેવા કેન્દ્રોમાં અરજદારોના રેપિડ ટેસ્ટ ફરજિયાત કરાયા. જૂનાગઢમાં પોઝિટિવ કેસની સંખ્યામાં કોઈ વધારો નહીં. તેમ છતાં પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની તૈયારી. જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોના માટે 350 બેડ ઉપલબ્ધ. જૂનાગઢ જિલ્લામાં બેડ 600 સુધી વધારી દેવાની તંત્રની તૈયારી. શહેરમાં 3 થી 4 ખાનગી હોસ્પિટલ્સને પણ કોવિડની સારવાર માટે મંજૂરી અપાઈ. મહામારી વચ્ચે સુરેન્દ્રનગરમાં લખતરમાં કોરોના યોદ્ધા ટ્રાફિક પોલીસની કવાયત. દંડને બદલે પોલીસે માસ્ક આપી વાહન ચાલકોને સમજાવ્યા. અમદાવાદની કેટલીક ખાનગી હોસ્પિટલ્સ ઓક્સિજનની માત્રા ઓછી હોવાનું કહીને દર્દીને દાખલ કરી દેતા હોસ્પિટલમાં બેડની કૃત્રિમ અછત વર્તાતી હોવાની ફરિયાદ. એએમસીએ આવી હોસ્પિટલ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા. રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન એપીએમસીના મજૂરો અને વેપારીઓ માટે પાસ ઇસ્યુ કરવાની માંગ. કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણીએ કરી માંગ. મબલખ આવકને કારણે મોડી રાત સુધી હોય છે કામ. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી સમય ગાઈડલાઈનનું ઉલ્લંઘન. વેપારીઓ ખેડૂતો માસ્ક વગર દેખાયા. સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું. દિવાળી બાદ ગાંધીનગરમાં પણ કોરોનાના કેસમાં વધારો. ગાંધીનગરમાં ટેસ્ટિંગ માટે ઉભા કરવામાં આવેલા ડોમમાં લોકોની લાઈનો લાગી. કોરોના દર્દીને દાખલ કરવા માટે ખાનગી હોસ્પિટલ માટે 5 માપદંડ નક્કી કરાયા. 60 વર્ષથી વધુ વયના દર્દી, અન્ય કોઈ બીમારી હોય કે સતત 3 દિવસથી શરીરનું તાપમાન વધુ હોય, ઓક્સિજનનું પ્રમાણ 94% થી ઓછું હોય તેને પ્રાથમિકતા આપવાની રહેશે. અરવલ્લીમાં કોરોના વધતા બાયડનું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રહેશે. વેપારીઓની રજૂઆત બાદ સત્તાધીશોનો નિર્ણય. 1 ડિસેમ્બરથી અનાજની ખરીદી શરૂ થશે. વલસાડના ધરમપુરમાં પૂર્વ સાંસદ કિશન પટેલે કોરોના કાળમાં યોજ્યો સ્નેહ મિલન કાર્યક્રમ. કિશન પટેલે ઘર પર સેંકડો કાર્યકરોને ભેગા કર્યા. અનેક સમર્થકો માસ્ક વગર દેખાયા. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મનપા કમિશનરે કર્યું નિરીક્ષણ. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓમાં વધ્યા છે કેસ. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના કેસમાં વધારો. સુરતમાં કોરોના સામે તકેદારી વધારાઈ. કાપડ માર્કેટની બહાર ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. માર્કેટમાં કામ કરનારાઓના ટેસ્ટ થશે. બહારથી પ્રવેશનારાઓના પણ ટેસ્ટ થશે. સુરતમાં કોરોના સામે તકેદારી વધારાઈ. કાપડ માર્કેટ બહાર લોકો બહાના બતાવી નથી કરાવતા ટેસ્ટ. સમજાવીને કરાવાઈ રહ્યા છે કોરોના ટેસ્ટ. કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુ જાહેર કર્યો, જેમાં કેટલાક મુસાફરોને હાઈવે સુધી પહોંચવા માટે વાહન ન મળતા મુસાફરોને કડકડતી ઠંડીમાં ઠરવાનો વારો આવ્યો.
अमदावाद शहर में 2 दिवस कर्फ्यू दरमियान पुलिस ने कर्फ्यू भंग 596 केस 641 लोगों की अटकायत की। सेक्टर 1 में 230 केस 238 सामे कार्यवाही करवामां आवी, जारे सेक्टर 2 में 366 केस 403 लोगों सामे कार्यवाही थी। अमदावाद में कर्फ्यू दरमियान शहर में 3200 सीसीटीवी कैमरा थी करायु वॉच, एएमसी ना कंट्रोल रूम थी रखाई रही है नजर, जे विस्तारों में टोड़ा जोवा मळ्या त्यां कंट्रोल रूम थी जाण कराई। विधानसभा कांग्रेस उपनेता शैलेश परमार नो सरकार पर प्रहार, रात्रि कर्फ्यू ने हास्यास्पद गणाव्यो, कोरोना महामारी में चूंटणी जीतवा नागरिकोना जीव साथे रमत होवानो आक्षेप गणाव्यो। अमदावाद में कर्फ्यू दरमियान लग्न समारंभ योजायो, रविवार ना दिवसे सोशल डिस्टन्स साथे योजायो लग्न समारोह, पुलिस की परवानगी साथे योजाया लग्न। મહેસાણા માં યોજાતા તાનારીરી ના મહોત્સવ ની તારીખ માં ફેરફાર, 24 ના બદલે 26 ના રોજ યોજાશે મહોત્સવ, મહોત્સવ માં સીએમ રૂપાણી હાજર રહેશે, કોરોના ને લઈને આમંત્રિતોને જ પ્રવેશ। રાજકોટ માં રાત ના 9 થી સવાર ના 6 સુધી કર્ફ્યુ લાદી દેવાયો, ત્યારે રાજકોટ નો રાત ના સમય નો કર્ફ્યુ નો આકાશી નજારો જોવા મળ્યો। રાજકોટ માં કર્ફ્યુ લાગ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી, 74 કર્ફ્યુ ભંગ ના ગુના નોંધાયા, જ્યારે 72 વાહનો ડિટેન કરાયા। સાબરકાંઠાના કરણપુર ગામમાં પરવાનગી વગર કોઈ ફેરીઓ પ્રવેશે તો કાર્યવાહી કરવાની ચીમકી, કોરોના મહામારીને પગલે પ્રવેશબંધી માટેનું બોર્ડ ગામના ચોરામાં લગાવાયું। રાજ્યમાં સંક્રમણ વધતા ડાંગ વહીવટીતંત્રનો નિર્ણય, જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન સહિત કેમ્પ સાઇટ બંધ રાખવાની જાહેરાત, સાથે જ તમામ સ્થળોએ સુરક્ષા ગાર્ડ મુકાયા। રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર સીકે નંદાણીનો રિપોર્ટ પોઝિટિવ, સીકે નંદાણી હોમ આઇસોલેટ થયા। ખડિયાદ તાલુકાના પીપલગ ગામે સ્વૈચ્છિક 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર, પીપલગ ગામ પંચાયતની હદમાં આવતું એપીએમસી માર્કેટ પર 3 દિવસ બંધ રહેશે, માત્ર મેડિકલ સેવા શરૂ। રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 10,000 પાર, તો જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 5,000 પાર કરવાની તૈયારી। સંક્રમણ અટકાવવા જિલ્લા તંત્ર પણ સજ્જ બન્યું, તાલુકા મથકે ઓક્સિજન અને બેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ, પાલિકા દીઠ ટેસ્ટિંગ બૂથ શરૂ કરાયા। અમદાવાદમાં રાત્રે 9 થી 6 સુધી એસટી સેવા બંધ રહેશે, અમદાવાદમાં રાત્રે આવતી જતી 450 બસ બંધ કરાઈ, તો રાજકોટમાં રાત્રે આવતી જતી 378 બસ, વડોદરામાં રાત્રે આવતી જતી 531 બસ અને સુરતમાં રાત્રે આવતી જતી 395 બસ બંધ રહેશે। જૂનાગઢમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, શક્કરબાગ ઝૂ ખાતે પ્રવાસીઓ પરિવાર સાથે લઈ રહ્યા છે મુલાકાત। ગત દિવાળીમાં 46,000 પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત, આ વર્ષે 36,000 પ્રવાસીઓ શક્કરબાગ ઝૂની મુલાકાતે પહોંચ્યા। સુરતમાં કોરોનાને માત આપવા પાલિકાનું મેગા ઓપરેશન, ઉદ્યોગકારો સાથે પાલિકા કમિશનરે બેઠક યોજી, બેઠકમાં ડાયમંડ ઉદ્યોગ તથા કાપડ ઉદ્યોગના વેપારીઓ હાજર રહ્યા। સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ, સુરતમાં બર્થડે ઉજવણીનો વિડીયો વાયરલ, રાત્રિ કર્ફ્યુ છતાં જાહેરમાં આતશબાજી સાથે કરી કેક કાપીને ઉજવણી। કચ્છ જિલ્લા પંચાયતમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા, અંતિમ સામાન્ય સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, યશોદા એવોર્ડ માટે આંગણવાડી કાર્યકરોનો જમાવડો। પાટણના ધારણોજ ગામના નિયમોનો ભંગનો વિડીયો વાયરલ થયો, એક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું, પોલીસની હાજરીમાં ઘણા લોકો જાહેરમાં માસ્ક વગર દેખાયા। દ્વારકાના ખંભાળિયાની મુખ્ય બજારોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, શહેરના મુખ્ય માર્ગો પર ધમધમતા ટ્રાફિક વચ્ચે લોકો માસ્ક વગર દેખાયા, ખરીદી કરવા લોકોની જામી ભીડ। મોરબીના હળવદની ડીવી રાવલ કોલેજમાં સરકારની ગાઈડલાઈનનો ઉલાડ્યો, ડીવી રાવલ કોલેજમાં સામાજિક અંતરનો અભાવ, એક રૂમમાં મોટી સંખ્યામાં દેખાયા વિદ્યાર્થીઓ। વલસાડના ધરમપુરની હાટ બજારમાં ઉમટી લોકોની ભીડ, લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક અંગે જાગૃતિનો અભાવ જોવા મળ્યો, હાટ બજારથી કોરોના સંક્રમણમાં થઈ શકે છે વધારો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,495 કેસ નોંધાયા, 13 દર્દીઓના મોત થયા, રાજ્યમાં કુલ 1,97,412 કેસ, કોરોનાથી રાજ્યમાં કુલ 3,859 દર્દીઓના મોત। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 341 કેસ નોંધાયા, 8 દર્દીના મોત થયા, અમદાવાદમાં કુલ 47,309 કોરોનાના કેસ, જ્યારે 1,969ના મોત થયા। વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 166 કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના કુલ 18,693 કેસ, 216 દર્દીઓના મોત નિપજ્યા।
सूरत में छेल्ला 24 कलाक में 266 कोरोना ना केस नोंधाया, बे दर्दीओना मौत थया। जिल्ला में कोरोना ना कुल 41,403 केस, 884 ना मौत थया। राजकोट में छेल्ला 24 कलाक में कोरोना ना 145 नवा केस, जिल्ला में कुल 15,293 केस, 171 ना मौत। अमदावाद में पुरवठा विभाग नो निर्णय, अमदावाद में आज थी सरकारी अनाज नो जत्थो मळशे, रेशन कार्ड धारकों ने सरकारी अनाज ना जत्था नो वितरण कराशे। राजकोट मनपा द्वारा शुरू करवामां आव्या निःशुल्क टेस्टिंग बूथ, 7 जगह शुरू करवामां आव्या निःशुल्क टेस्टिंग बूथ, प्रथम दिवसे 110 टेस्ट कराया। राजकोट में योग्य रीते मास्क न पहेरनार लोको सावधान, नाकनी नीचे मास्क हशे तो पण 200 रूपिया नो दंड फटकाराशे। धोराजी में मास्क वगर फरता लोको जोवा मळ्या, कोरोना अंगे सरकारे बहार पाडेला जाहेरनामा नुं सरेआम उल्लंघन, मास्क उपरांत सोशियल डिस्टन्स नो पण अभाव जोवा मळ्यो। अरवली जिल्ला में कोरोना विस्फोट यथावत, जिल्ला में वधु 9 पॉजिटिव केस आव्या, कोरोना वधता जिल्लावासीओ में भयनो माहौल। कोरोना रसी मामले मंगलवारे प्रधानमंत्री मोदी की तमाम राज्यों मुख्यमंत्रीओ साथे बैठक योजाशे, नीतिन पटेले आपी माहिती। कोरोनाग्रस्त परिवार सभ्यों ने एक ज होस्पिटल में लई जवाशे, एएमसी नो महत्वनो निर्णय, 108 इमरजन्सी सेवा ने तात्कालिक अमल माटे सूचना आपी। राज्य में फक्त 5 दिवस में कोरोना ना केस में वधारो जोवा मळ्यो, 21 नवेम्बरे अत्यार सुधी में सौथी वधु केस नोंधाया, साथे ज राज्य में ऑक्सिजन अने दवाओनी मांग में पण वधारो जोवा मळ्यो। राज्यना अधिक मुख्य सचिव राजीव कुमार गुप्ता की अध्यक्षता में बैठक मिली, जेमा अमदावाद होस्पिटल एंड नर्सिंग होम एसोसिएशने खानगी होस्पिटल में कोविड दर्दियों ने दाखल करवा माटे 5 मापदंड नक्की कर्या। बेडनी अछत उभी करती होस्पिटल्स ने एएमसी की चेतवनी, जरूर वगरना दर्दियों ने दाखल करवानो प्रयास कर्यो, खानगी होस्पिटल्स में कृत्रिम अछत उभी करवामां आवी। खानगी होस्पिटल्स ने अनैतिक प्रवृत्ति बंद करवा एएमसी की कड़क चेतवनी, अमदावाद में 1500 बेड खाली होवानो एसीएस राजीव गुप्ताए दावो कर्यो, साथे ज कह्युं के 10 होस्पिटल ने कोविड दर्दीनी मंजूरी अपाशे। कोरोनाना केस वधता राज्य में 925 जेटला डॉक्टर्स ने जिल्ला में हाजर थवा माटे जाण करवामां आवी, अमदावाद में 143 डॉक्टर्स ने हाजर थवा कहेवायुं, केटलाक हाजर थया तो केटलाक ने नीटनी परीक्षा होवाथी हाजर नहीं थया। खेड़ा दाखल करायेला दर्दियों ने हालाकी, दर्दियों ने सुविधा न मळती होवानो आरोप लगाव्यो, गरम पाणी तथा नासनी कोई ज व्यवस्था नहीं। ऑल गुजरात आयुर्वेदिक एसोसिएशन महामंत्री डॉक्टर अमित नायक नु निवेदन, अमदावाद में आयुर्वेदिक होस्पिटल ना बेड खाली, साथ ज होमिओपैथी होस्पिटल ना बेड पण खाली, अमदावाद अने गांधीनगर में 400-400 बेड खाली। न्यूज 18 गुजराती अहेवाल प्रसारित कर्या बाद तंत्र सफाळू जाग्यू, कोरोना की गाइडलाइन नु पालन न थता तेनो अहेवाल प्रसारित कर्यो हतो, तेने लईने अमदावाद रेलवे स्टेशन पर भीड़ जमा न थाय ते माटेनी व्यवस्था कराई। गांधीनगर सचिवालय में तथा सरकारी कचेरी में मोटा भागना लोग अमदावाद थी आवता होवाथी गांधीनगर में पण कोरोना संक्रमण वध्यू, छेल्ला 2 दिवस में खानगी और सरकारी होस्पिटल में बेड वधारवानी फरज पड़ी। 8 दिवस में सिविल में 60 कोरोना वॉरियर्स ने कोरोना, अत्यार सुधी में सिविल 430 कर्मचारी ने कोरोना, तबीब और नर्सिंग सहित स्टाफ ने कोरोना। सूरत नु जाणीतु चौटा बजार करवामां आव्यु बंद, भारे भीड़ जमा थता पालिका कमिश्नर द्वारा आदेश आपवामां आव्यो, साथे ज भीड़ जोवा मळशे ते जग्या बंद करवामां आवशे तेम पण जणाव्युं। सूरतनी बहारथी आवनार लोकोनुं कोरोना टेस्टिंग फरजियात, खानगी बस मार्फते आवता मुसाफरोनुं हाथ धरायुं टेस्टिंग, मनपानी आरोग्य टीमे अगमचेतीना भागरूपे शुरू कर्या कोविड टेस्ट। सूरत सिविल होस्पिटल ना ट्रॉमा सेंटर ना नर्सिंग स्टाफ सुनील निमावत ना परिवार ने सीआर पाटिल ना हस्ते 50 लाख नो चेक अपायो, सुनील निमावत नु कोरोना मा मौत थयुं हतुं, फरज दरमियान संक्रमित थया बाद निपजुं हतुं मौत। सूरत मा वधी रहेला केस ने लईने मनपा कमिश्नरे विस्तार नी मुलाकात करी, साथे ज कह्युं के बहार थी आवता लोको खास ध्यान राखे, आवतीकाल थी हीरा अने कापड़ उद्योग राबेता मुजब शुरू थशे। મહેસાણામાં ભરાતી રવિવારી બજાર પર નગરપાલિકાએ લગાવી રોક, લોકો ખરીદી માટે લગાવતા હતા, ભીડને કારણે સંક્રમણ ફેલાતું હોવાથી નગરપાલિકાએ નિર્ણય કર્યો। સુરતમાં લોકોની ભીડ વધતા તંત્ર એલર્ટ થયું, ભીડને લઈને મનપા દ્વારા રાજમાર્ગ પર આવેલ દુકાનો બંધ, ભાગળથી ચોક તરફના 4 રસ્તા પર આવેલ દુકાનો કરાવવામાં આવી બંધ। सूरत में एपीएमसी की बहार शाकभाजी मार्केट में भीड़, कर्फ्यू बाद लोगों की बेदरकारी सामे आवी, मास्क और सोशल डिस्टन्स नो लोगों में जोवा मळ्यो अभाव।
सूरत पालिका द्वारा फरी धन्वंतरी रथ एक्टिव करवामां आव्या। कोरोना केस की संख्या में वधारो थता शहर में 88 जेटला धन्वंतरी रथ एक्टिव करवामां आव्या। अलग अलग 265 थी वधु विस्तारों में रथ शुरू। राज्य में वधी रहेला कोरोना संक्रमण ने लईने बारडोली पुलिस की सराहनीय कामगीरी। बारडोली पुलिस पीसीआर वेन मार्फते मास्क और सैनेटाइजर उपयोग करने जनता ने अपील की। रात्रि कर्फ्यू दरमियान सूरत थंभ्यू। संवेदनशील विस्तार में पुलिस नु सतत पेट्रोलिंग। बिनजरूरी बाहर निकलता लोगों सामे पुलिसे दंडात्मक कार्यवाही करी। सूरतना पूना गाम विस्तार में आवेल सरदार मार्केट में शाकभाजी खरीदवा लोकोनी भीड़ लागी। लोको मास्क वगर जोवा मळ्या तथा लोको में सोशियल डिस्टन्स नो पण अभाव जोवा मळ्यो। वडोदरा में पुलिस की सराहनीय कामगीरी। सूरत थी आवेला परिवार की पुलिस मदद करी। रेलवे स्टेशन थी चालीने जता परिवार ने गाड़ी में बेसाड़ी घरे मोकल्या। सरकार नो अमदावाद में होस्पिटल में जगह खाली होवानो दावो। ज्यारे 20 दर्दियों ने करमसद नी होस्पिटल में खसेड़वामां आव्या। दर्दी ने अमदावाद में जगह न होवाथी खेड़ा दाखल थवानी सूचना आपी। खेड़ा सरकार नो होस्पिटल खाली होवानो दावो खोटो पड्यो। वेलकम बैक। अंबाजी में कैलास टेकरी सामे आग लागी। डंपिंग स्टेशन में आग लागता अफरातफरी। फायर फाइटर्से घटनास्थले पहुंची आग बुझावी। अमदावादना पिराणा आग दुर्घटना में मृतकोना परिवार माटे राज्य सरकारे सहाय की जाहरात करी। मृतक दीठ रूपया 4 लाख की जाहरात। कलेक्टर वारसदारों ने रूबरू मड़ीने आपशे सहाय रकमनो चेक। बोटाद जिला में पाटीदार समाज नवनियुक्त प्रमुख वेलजीभाई शेटानो सन्मान समारंभ योजायो। भाजप नेता सौरभ पटेल की अध्यक्षता में योजायो कार्यक्रम। नर्मदा प्रोजेक्ट की वीजी मामले गुजरात मध्यप्रदेश वच्चे टकराव। वीज उत्पादन अंगे एमपीए अनुबंध प्रमाण वीजी उत्पादन नहीं करयानो दावो कर्यो। कहूं मध्यप्रदेश ने बहार की वीजी खरीदवी पड़ी। सेंट्रल सॉल्ट और मरीन केमिकल रिसर्च इंस्टीट्यूट द्वारा सीवीड एटले के शेवाड़ आधारित पशु आहार मिश्रण विकसावामां आव्युं। पशुओं में रोग प्रतिकारक शक्ति वधे साथे ज मिथेननुं उत्सर्जन घटे ते माटे फॉर्म्युलेशन। राज्य में केनाल में गाबड़ा पड़वानो सिलसिलो यथावत। बोटादना वेजड़का गामनी केनाल में गाबड़ू। खेतरों में पाणी फरी वळता खेडूतो में रोष। पोरबंदर जिला कांग्रेस द्वारा धरना सम्मेलन। अतिवृष्टि की पाक सदंतर निष्फळ जता खेडूतों ने कोई सहाय न मळता धरना। कांग्रेस आगेवान अर्जुन मोढवाड़िया इंद्रनील राजेगुरु सहित कांग्रेस नेताओं सामिल। नसवाड़ी पुलिस रेडियापाड़ा लई जवाता 9 पशु भरेली जीप साथ 2 आरोपी ने झड़पी पाड़ा। बोलेरो जीप और पशुओं की किंमत मड़ीने कुल 3.45 लाख नो मुद्दामाल जप्त करायो। जूनागढ़ विसावदर रेन्ज में दीपड़ा मृतदेह मिली आयो। आंबाजर डेम विस्तार में अंदाजे 6-8 मास दीपड़ा मृतदेह मिली आयो। दीपड़ा मृतदेह पर सिंह पंजा खिस्सा। भावनगर में मंत्रेश कॉम्प्लेक्स थी एरपोर्ट बाला हनुमानजी सुधी रोड बीजा ज वर्षे धूड़ियो बनी गयो। 9 करोड़ ना खर्चे बनेलो गया वर्षे बनावायेला आ रोड ना काम में भ्रष्टाचार थयानी आशंका। मार्ग ने मकान विभागे बनावेलो आ रोड नो गेरंटी पीरियड 5 वर्ष नो जो के 2 वर्ष में ज रोड तद्दन बिस्मार हालत में आता लोगों में रोष। भरूच सिविल होस्पिटल में पीवानु पानी न मळता दर्दियों भारे मुश्किली में। पीवाना पानी ना कूलर शोभाना गांठिया समान। दर्दियों ने पैसा खर्ची ने पीवू पड़े छे पानी। छोटाउदेपुर जिला में जलस्तर नीचे जता खेडूतों की चिंता में वधारो। रेत माफियाओ नदीना पट में पाड़ा बांधी पानीना प्रवाह ने रोकता जलस्तर घट्यू। खेडूतोना बोरवेल जई रह्या छे निष्फळ। खेडूतोने हवे रवि पाक माटे सिंचाईना पानीनी चिंता। तंत्रए रजूआत करी होवा छतां कोई निकाल नहीं। મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે ગયેલા પોલીસ કર્મચારી ઉપર હુમલો। સિવિલ સિક્યોરિટી ગાર્ડે કર્યો હુમલો। પોલીસે લાઇનમાં ઉભા રહેવા કહેવામાં આવતા બબાલ થઈ હતી। સિવિલ સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ કર્મચારી વચ્ચેની બબાલમાં પોલીસ કર્મચારીને માથાના ભાગમાં ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સિવિલમાં કરાયા દાખલ। ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપના આરોપીઓને ગાંધીનગર લાવવામાં આવ્યા। એફએસએલની લેબમાં આરોપીઓને ना लाई डिटेक्शन और नार्को एनालिसिस सहित ना टेस्ट कराशे। चुस्त सुरक्षा वच्चे आरोपियों ने गांधीनगर लवाया। राजकोट डेरी नी साधारण सभा में दूध मंडळीओ ने मंत्री जयेश राधड़िया करी टकोर। दूध में भेड़सेड़ करी तो खैर नहीं थवानी चीमकी आपी। मंडळीओ ने लोकोनो विश्वास न तोड़वा जणावी। केवड़िया रेलवे स्टेशन में स्थानिको ने रोजगारी आपवा भरूचना सांसद मनसुख वसावाए मांग करी। खाणीपीणी स्टॉल सिक्योरिटी सेवा में तक माटे मांग करवामां आवी। टूंक समय में अहीं शुरू थई रही छे रेल सेवा। साबरकांठाना ईडर घाट पर आवेल 150 वर्ष जूना दौलत भवन ने वेचवाना मामले राजकोटना ट्रस्ट ने बक्षीस करवानी हिलचाल। क्षत्रिय हितकारिणी सभाना सभ्यों में रोष।
વીરપુરના ખેડૂતે પાક વીમો દેવા માફી જેવા વિવિધ મુદ્દે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર પદયાત્રા કરી રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર આણંદના કરમસદની કૃષ્ણ હોસ્પિટલ બહાર મૃતકના સગાઓનો હોબાળો મૃતકનું પોસ્ટમોર્ટમ નહીં કરવાની માંગ ગઈકાલે રાત્રે સારવારમાં મહિલાનું થયું હતું મોત ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિજય રૂપાણી સાથે બેઠક કરી અમદાવાદની હોસ્પિટલમાં પૂરતા બેડ હોવાનો તંત્રનો પોકળ દાવો 20 દર્દીઓને આણંદની હોસ્પિટલમાં લઈ જવાયા વિદેશી પશુ પક્ષી રાખનાર લોકોએ કેન્દ્ર સરકારને આપવી પડશે માહિતી કેન્દ્રની માફી યોજના પર સુપ્રીમની મહોર માહિતી આપનાર સામે નહીં થાય કેસ અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ શવવાહિની ખરીદી 5 જેટલી શવવાહિની ખરીદવામાં આવી શવવાહિની મોડી આવતી હોવાની ફરિયાદને લઈને ખરીદવામાં આવી નવી શવવાહિની અંતિમ વિધિ માટે શવવાહિનીઓને કરાતી હોય છે સેનેટાઈઝ જેના કારણે થાય છે વધુ સમય તેથી શહેરીજનો સુધી જલ્દી શવવાહિની પહોંચી શકે તે માટે વધુ શવવાહિની ખરીદાય અમદાવાદના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં થયો ઘટાડો અમદાવાદ શહેરમાં વાહન વ્યવહાર બંધ થતા પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હવા બની શુદ્ધ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો 2-3 દિવસ તાપમાન યથાવત રહેશે રાજ્ય પાસે 2 વાવાઝોડા સિસ્ટમ સક્રિય માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ગતિ વાવાઝોડું વધુ મજબૂત બની વધી રહ્યું છે આગળ વાવાઝોડું આફ્રિકાના સોમાલિયાના દરિયા કિનારે ટકરાશે વાવાઝોડું ગુજરાતથી દૂર હોવાથી ચિંતાની વાત નહીં જામનગરના વેડી બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું ગતિ વાવાઝોડાની આગાહીને પગલે દરિયાકાંઠે એલર્ટ બોટાદના ગઢડા તાલુકા કોંગ્રેસ મહામંત્રીનું રાજીનામું કપિલ ગોલેતરે પદ પરથી રાજીનામું આપ્યું ગઢડા ચૂંટણીમાં અવગણનાનો આક્ષેપ સુરતના તાપીના વાલોડમાં ખેતરમાંથી દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હત્યા થયાની આશંકા સાથે તાપી પોલીસ બારડોલી પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે માંડવીના તલવાણા કોડાઈ રોડ પર અચાનક આગ લાગતા કાર બળીને ખાક થઈ આગ લાગતા રસ્તો બંધ કરવામાં આવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં જૂનાગઢના કેશોદમાં બાયપાસ રોડ પર ટ્રકમાં આગ લાગી વેરાવળથી મોરબી જતા કોસ્ટિક સોડા ભરેલા ટ્રકમાં આગ લાગી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો કોઈ જાનહાનિ નહીં વાપીના બલીઠા વિસ્તારમાં વિવાદ થાળે પાડવા વચ્ચે પડવું એક ગોડાઉન માલિકને ભારે પડ્યું ઝઘડામાં વચ્ચે પડેલા શખ્સ સામે અદાવત રાખી હુમલો કરાયો હુમલાના સીસીટીવી સામે આવ્યા 5-7 હુમલાખોરોએ યુવકને ઘેરી લઈ જાહેરમાં ઢોરમાર માર્યો ભોગ બનનાર યુવકે વાપી ટાઉન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી રાજકોટના જામકંડોરણામાં મોદી યુવા સંગઠન નામે ખોટી સંસ્થા ઊભી કરી સિલાઈ મશીન આપવાને નામે 8.3 લાખનું કૌભાંડ કૌભાંડ આચરનાર યુવરાજસિંહ જુચિયાની પોલીસે કરી ધરપકડ ગોંડલ ગેંગના મુખ્ય સૂત્રધાર નિખિલ દોગા તથા 2 સાગરીતોને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા 12 આરોપીઓની સામે હત્યા સહિતના ગુનાનો આરોપ દ્વારકાના વરવાડા રોડ પર ચાલીને જતા યુવકને ટ્રક ચાલકે અડફેટમાં લીધો ટ્રકના અડફેટે યુવકનું મોત નિપજ્યું આણંદના ઉમરેઠમાં પૂર ઝડપે આવતી કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ મહિલા પર કાર ફરી વળતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું પોલીસે હાથ ધરી તપાસ લીંબડી રાજકોટ હાઈવે પર લીંબડીથી 3 કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો પેટ્રોલ ભરેલ ટેન્કર અને યુટિલિટી કાર વચ્ચે અકસ્માત 2 લોકો ઇજાગ્રસ્ત થયા પોલીસે હાથ ધરી તપાસ હાથરસ કથિત દુષ્કર્મ કેસના 4 આરોપીઓને ગાંધીનગર લવાયા 4 આરોપીઓને એફએસએલ તપાસ માટે લવાયા આરોપીઓને સાબરમતી જેલમાં ખસેડાયા અમદાવાદમાં વીએસના ડોક્ટરે નોંધાવી ફરિયાદ ધમકી ભર્યા મેઇલ આવ્યા હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી સાયબર ક્રાઇમે હાથ ધરી તપાસ દાહોદના ઝાલોદના નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરનો આપઘાતનો મામલો મૃતકને ધાક ધમકીઓ અપાતી હોવાના પગલે આત્મહત્યા કરી હોવાનો પરિવાર અને કોંગ્રેસનો આક્ષેપ પોલીસ તટસ્થ માંગ કરે તેવી માંગ અરવલ્લીના મોડાસામાં તળાવમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો યુવક યુવતીના મોતનું કારણ અકબંધ મોડાસા ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે જઈ કામગીરી હાથ ધરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બારોબાર સરકારી ચોખાના જથ્થાને વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું 47 ચોખાના કોથળા સાથે ઝડપી પાડવામાં આવ્યો 2.49 લાખનો મુદ્દામાલ રાજકોટના જામકંડોરણાની મહિલા સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર ઝડપાયો રાહત દરે સિલાઈ મશીન આપવાના નામે કરી હતી ઠગાઈ અમદાવાદથી આરોપીની ધરપકડ મોરબીના વાંકાનેરમાં પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું જુગારધામમાંથી 12 લોકોની ધરપકડ કરી સાથે જ 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
खेड़ाना कठलालना इंचार्ज सर्कल ऑफिसर सामे 50,000 नी लांच नी फरियाद। गैसना गोडाउनना एनओसी माटे मांग्या हता 50,000, छटकू गोठवी एलसीबीए करी धरपकड़। અમદાવાદના નરોડામાં પોલીસ બી સ્ટાફે દેશી બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। અંદાજે 132 જેટલી બોટલ કબજે કરાઈ। કૃષ્ણા સુપર સાયનના સિમ વિસ્તારમાં લાગી આગ, પવનચક્કીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, ગ્રામજનોએ આગ બુઝાવવા પ્રયાસ કર્યો। દોઢેક મહિનામાં આવી શકે છે કોરોનાની રસી, રસીને ઇમરજન્સી મંજૂરી મળવાની શક્યતા, કોવિશિલ્ડ રસીને મળી શકે છે મંજૂરી। સીરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે રસી, 30 દેશોમાં ત્રીજા અને ચોથા તબક્કાનું ટ્રાયલ, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવી શકે છે રસી। ભારતમાં આતંકીઓને ઘુસાડવાનો પાકિસ્તાનનો નાપાક મનસૂબાનો પર્દાફાશ, બીએસએફે 150 મીટર લાંબી સુરંગ શોધી કાઢી। મહારાષ્ટ્રના પુનામાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી ખુલી શાળાઓ, ધોરણ 9-12ના વિદ્યાર્થીઓની શાળાઓ ખુલ્લી મૂકવામાં આવી, ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓનો પ્રવેશ। ઉત્તર પ્રદેશના ગોરખપુરના કોલેજ અને યુનિવર્સિટીઝ ફરીથી ખોલવામાં આવ્યા, મર્યાદિત વિદ્યાર્થીઓની સંખ્યા સાથે કોલેજ ખોલાઈ, કોલેજ તરફથી સાવચેતી રૂપે સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ રાખવાની તમામ વ્યવસ્થા। મહારાષ્ટ્રના નંદુરબારમાં આંગણવાડીની મહિલા કાર્યકરોએ રોજ 18 કિલોમીટર બોટમાં ફરવું પડે છે, આદિવાસી પરિવારો સુધી ખોરાક અને દવાઓ સહિતની પહોંચાડે છે સુવિધા, માત્ર બોટ જ પહોંચાડવાનો વિકલ્પ। દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સપાટી પર, સરેરાશ એક્યુઆઈ 295 નોંધવામાં આવ્યું, નોઈડામાં 370 તો પૂસામાં 286 અને આઈઆઈટી દિલ્હીમાં 252 નોંધાયો એર ક્વોલિટી ઇન્ડેક્સ। બિહારના સીતામઢીના મુઝોલિયામાં નાચગાન દરમિયાન થયેલ ગોળીબારમાં એક યુવકનું મોત થયું, કેટલાક અસામાજિક તત્વોએ સ્ટેજ પર ચડીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા, માછિલ સેક્ટરમાં એલઓસી પર શંકાસ્પદ હરકત જણાતા સેના અને બીએસએફએ કર્યું હતું ફાયરિંગ, જોકે ભારે હિમવર્ષાને કારણે સર્ચ ઓપરેશન હાથ ન ધરાય। પિથોરાગઢના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા, મુનસિયારી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થતાં તાપમાનમાં ઘટાડો, હિમવર્ષાથી એ આશંકા વ્યક્ત કરાઈ કે આ વર્ષે ઠંડીનું જોર વધશે। આ સાથે સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી, નમસ્કાર।